વાત કરીશું માંડવી બેઠકની. માંડવી બેઠક પર એક અપસેટ સર્જાયો આજે કચ્છ જિલ્લામાં. ખાસ કરીને માંડવી બેઠક પર એક પ્રતિષ્ઠાનો જંગ હતો શક્તિસિંહ ગોહિલ માટે, તો સાથે સાથે વિરેન્દ્રસિંહ જાડેજા માટે પણ હતો. વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ છે અને માંડવી મત વિસ્તારમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજનું સારું એવું વર્ચસ્વ છે. ત્યારે વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપમાંથી ઝૂકાવતા જ ક્ષત્રિય સમાજને તેનું સમર્થન મળે તે લગભગ નક્કી થઈ ગયું હતું. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ મૂળ કચ્છના ન હોવાના કારણે સ્થાનિક ઉમેદવાર તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાને સારું એવું સમર્થન મળ્યું હતું. ત્યારે આજે ચૂંટણીના પરિણામોની વાત કરીએ, પરિણામો જોઈએ તો જે રીતના પરિણામ આવ્યા છે તે પ્રમાણે વિરેન્દ્રસિંહ જાડેજાને 76,686 મતો મળ્યા છે, જ્યારે શક્તિસિંહ ગોહિલને 67,750 મતો મેળવ્યા છે. એકંદરે માંડવીથી શરૂ થયેલી મતગણતરીમાં શરૂઆતના તબક્કે જે લીડ ચડતી ગઈ તે ક્યારેય ઉતરી ન શકી અને શક્તિસિંહ ગોહિલને મુંદ્રા વિસ્તારમાં આશા હતી કે અહીં લીડ થોડીક વાળી શકાશે, પણ તે પણ લીડ વળી નહીં અને મુંદ્રા વિસ્તારે પણ પ્રથમ વખત કદાચ ભાજપની સાથે 50-50 કહી શકાય તે રીતે મતદાન કર્યું. એટલે આ વિસ્તારમાંથી પણ એક અપસેટ સર્જાણો. શક્તિસિંહ ગોહિલ કે જેઓ અભ્યાસુ છે, વિધાનસભામાં તેમની હાજરી હંમેશા સત્તાપક્ષને ખૂંચતી રહી છે, ત્યારે તેમની હવે ગેરહાજરી રહેશે. વિરેન્દ્રસિંહ જાડેજા જેઓ ભચાઉ અને રાપરના આગેવાન છે, નગરપાલિકા, તાલુકા પંચાયત અને ક્ષેત્રમાં તેઓ ચૂંટાઈ પણ આવ્યા છે અને એક સારું એવું પ્રભુત્વ ધરાવે છે ભચાઉ રાપર વિસ્તારમાં, તેમનું હવે ક્ષેત્ર વિસ્તરશે. તેમણે માંડવીના વિકાસ માટે ધ્યાન દેવું પડશે. અને જે રીતની વાત કરી મેં તમને કે આ વિસ્તારમાં ખૂબ જ પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધ્યું હતું, બૂથ પ્લાનિંગ, પેજ કમિટી વગેરે તે તેમને ફળ આપતું હોય તેવું લાગ્યું છે. વાત કરીએ ચંચળ ન્યૂઝની ટીમે વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહ અને શક્તિસિંહજી ગોહિલ બંને સાથે વાત કરી હતી, જોઈએ કહેવાય. ચિત માટે તો ખુશી જ અનુભવી છે, પણ ખરેખર ખૂબ જ દિલથી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓનો, સૌ મતદારોનો અને જે અમારું ગ્રુપ છે સમગ્ર કચ્છમાંથી, વાગડ વિસ્તારમાંથી, ઝાલાવાડમાંથી, અમદાવાદથી, સાણંદથી, બધા આખા ગુજરાતમાંથી ઘણા બધા મિત્રો પણ અમને જીતાડવા માટે આવ્યા હતા. ખરેખર બહુનો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું. એ તો કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મને છેલ્લા 5 વર્ષમાં મને તારાચંદભાઈ દ્વારા પણ 1100 કરોડથી વધુ વિકાસના કામો થયા છે અને ગુજરાતના લોકોએ વિકાસની રાજનીતિને સ્વીકારે છે. સૌ જોયું છે અને જાણ્યું છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર જાતિવાદી રાજનીતિ કરે છે. અહીં પણ આપણે સૌએ જોયું હશે કે એક જ ચોક્કસ પ્રકારની જાતિલક્ષી રાજનીતિ કરવામાં આવી હતી, પણ એના લોકો પહેલેથી ભારતીય જનતા પાર્ટીથી વરાયેલા છે અને પાછું વિકાસની રાજનીતિને અપનાવી છે અને આ વિસ્તારનો હજી વધુ ને વધુ કેમ વિકાસ થાય એના માટે હંમેશા અમે ચિંતિત હશે. આમ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ કાર્યકર્તા માટે કોઈ પડકાર નથી હોતો, પણ પોતાનું કાર્યક્ષેત્ર મૂકી અને ભારતીય દ્વારા બીજા વિસ્તારમાં ચૂંટણી લડવા મૂક્યા હોય અને સૌ મતદારો અને કાર્યકર્તા આટલો મોટો જ્યારે વિશ્વાસ મૂક્યો હોય ત્યારે એમને અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એના કરતાં એમ કહી શકાય કે અનેક ગણો વધારે એમનો વિશ્વાસ સાર્થક કરવા માટે અમારા દિવસ રાત જોયા વગરના પ્રયાસો છે. અને આ વિસ્તારનો વધુ ને વધુ વિકાસ કેવી રીતના કરી શકાય, કેવી રીતના વધુ ને વધુ લોકોનો ઉપયોગી થઈ શકાય એના માટે અમે 24 કલાક લોકોની સેવા મદદપર હશી. હું મતદારોનો આભાર માનીશ કે મારા સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મારા આગેવાનો, નેતાઓ, કાર્યકર્તાઓએ મને સમર્થન આપ્યું. જે મતદાતાઓએ મારામાં વિશ્વાસ મૂક્યો છે, ભલે વિજય સુધી હું ન પહોંચી શક્યો, એમનો પણ આભાર માનું છું. મારા ઇલેક્શન એજન્ટ દ્વારા કેટલાક ઈવીએમમાં જે સીલિંગ હોય, ઈવીએમ મશીનનો અને પેટીનો નંબર જુદો અને સીલ મારેલા ઉપર જે પ્રિસાઇડિંગ ઓફિસરની સહી સાથે પત્ર લગાવવાનો હોય એમાં નંબર જુદો, આવી કેટલીક બાબતો ઉઠાવી હતી, પરંતુ મતદાનની પ્રક્રિયા અમે રોકી નથી. અમારો વાંધો ત્યાં જરૂર નોંધાયો છે, ઘણા બધા મશીનોમાં આ પ્રકારની ગરબડ જોવા મળી, પરંતુ આખરે જનાદેશને હું સ્વીકારું છું. લોકશાહીમાં લોકો આખરે નિર્ણય કરતા હોય છે, જીત પણ આપતા હોય છે, હાર પણ આપતા હોય છે. આ વખતે મતદાતાઓએ મારી કરતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર વધુ વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું અભિનંદન આપીશ. હું મારી સામે લડતા ઉમેદવારનું ક્યારેય નામ લેતો નથી, પરંતુ આજે વિજયી થયા છે ત્યારે ભાઈ વિરેન્દ્રસિંહ જાડેજાને હું મારા તરફથી અભિનંદન આપું છું અને આશા રાખું છું કે માંડવીના અનેક પ્રશ્નો છે, કચ્છની અનેક સમસ્યાઓ છે, એને પૂર્ણ કરવામાં એ સફળ રહે એવી મારી શુભકામનાઓ છે. મારા પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓએ જેમણે દિલથી મારા માટે કામ કર્યું છે એ સૌનો આભાર માનું છું. મારા શુભેચ્છકો, મિત્રો સમગ્ર ગુજરાતમાંથી મારા માટે દિવસ રાત મહેનત કરી છે એ મિત્રો અને શુભેચ્છકોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જવાબદારી હવે હોય છે ત્યારે મારી જવાબદારી વિધાનસભામાં અને અન્ય જગ્યાએ હોય છે. હવે વિધાનસભાની જવાબદારી
भारतीय जनता पार्टी धारासभ्यश्रीनी है, एमनी साथे मारी शुभकामनाओ है। हूँ कच्छनो ऋणी छू कि पेटा चूंटणी में मने अहींथी चूंटीने प्रतिनिधित्व करवा मोकलायो हतो। अहींना कोईपण प्रश्नों में हूँ ज्यां क्यांय उपयोगी थई शकतो होईश त्यां चोक्कस कच्छी माड़ुओ माटे अने कच्छ माटे मददरूप थवा हमेशा हूँ तत्पर रहीश। घणा बधा समीकरणों, घणा बधा लोकोनी शंका कुशंकाओ पण, परंतु अत्यारे हूँ आ कोई बाबतमां मारा तरफथी विशेष टिप्पणी नहीं करूँ। आखरी परिणामों आव्या पछी विश्लेषण करीने पक्ष तरफथी जे ऑफिशियल स्टेटमेंट हशे ए रिलीज थशे। सीटों तो वधवानुं सरकार बनवा सुधीनी लोकोनी खूब अपेक्षा हती, लोकोनुं जबरदस्त जनसमर्थन, राहुल गांधीजी ज्यां ज्यां फर्या त्यां एक जबरदस्त जनसमर्थन कांग्रेस तरफी रह्युं हतुं, अने एक समग्र गुजरातमां एक हवा हती कि आ वखते कांग्रेस ज सरकार बनावशे, ए प्रकारनुं हवामान हतुं।